નમસ્કાર મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. ગુજરાતમાં ફરી કોરોના કેસોનો રાફડો ફાટ્યો, તેના સમાચાર લઈને તેમજ ભારતની અંદર કોરોનાના કેસોનો આંતક અને ગુજરાતની અંદર કેટલાક મંદિરો થયા છે બંધ, તો ધડાધડ લોકડાઉન જેવી સ્થિતિને સંપૂર્ણ સમાચાર સવાર બપોર અને સાંજના જાણવા માટે ઓનલી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં જોઈએ, ગુજરાતમાં ફરી કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો. છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ કોરોનાના પોઝિટિવ. ગુજરાતમાં કોરોના દિવસે 2 ગણો અને રાત્રે 4 ગણો કહેવતની જેમ તેજ ગતિથી લોકોને જકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ સામે આવતા ત્રીજી લહેરની ખતરનાક સ્થિતિ આંખ સામે તરી રહી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3,315 કેસ સામે આવી રહ્યા છે, જ્યારે સુરતમાં 2,752 કેસ, તો રાજકોટમાં 467 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 266, ભાવનગરમાં 377 કેસ સામે આવતા કોરોના પીક સ્પીડે આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને લીધે વધુ 8 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 63,610 ઉપર પહોંચી ગઈ છે. હાલ કુલ 83 દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. વાત કરીએ કયા જિલ્લામાં કેટલા કેસ, તો જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધુ અમદાવાદમાં 3,315, જ્યારે સુરતમાં 2,757, વડોદરા 1,242, રાજકોટ 467, ભાવનગર 370, ગાંધીનગર 266, જામનગરમાં 237, જૂનાગઢમાં 52 કેસ સામે આવી રહ્યા છે, તો વલસાડમાં 283, કચ્છમાં 157, ભરૂચમાં 130, આણંદ 114, નવસારીમાં 97, મોરબીમાં 90, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથ 83, દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં 54 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 37, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. હવે જોઈએ, ભારતમાં 2,71,202 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 નવા કેસ સામે આવતા તંત્ર હરકતમાં, જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ગઈકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,50,50 પણ વધુ છે, તો ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4,86,000 દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં 1,38,000 દર્દીઓએ કોરોના વાયરસને મહાત પણ આપી છે.